કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? આપણે આજે ધોરણ 8 માં ગુજરાતીમાં કાવ્ય અને ઓળખું છું માં જોઈશું. એના કવિ છે મનોહર ત્રિવેદી અને ઓળખું છું માં. તમને બધાને ખબર છે કે આપણી માં છે એ માં આપણને બહુ વાલી હોય છે ને. માં છે તો આપણે બધા છીએ ને. તો માની મમતા, માની મમતા એ એની જોડે કોઈની પણ જોડ સુખાવી જડી શકે નહીં. માતે માં બીજા બધા વગરના બા, બરાબર ને? જેમ આપણે કંસાર કહીએ તો એમાં ગોળ ના હોય, મીઠાશ ના હોય તો આપણને ભાવે નહીં. એમ આપણા જીવનમાં પણ માં છે, એ માં હોય તો બધું છે, એટલે પછી સંસાર છે એ સાવ નીરસ લાગે છે. તો આપણે કાવ્યમાં કવિ આપણને માની મહત્તા બતાવી છે. માં એ પોતે બિનામાં સૂઈને બાળક સુવામાં સુવડાવે છે. માં પોતે દુઃખ સહન કરીને પોતે જિંદગીભર બાળકને પોતાનું બાળક છે આગળ વધે એવા પ્રયત્ન કરે છે. એટલે માં છે મારી તુલનામાં કોઈ પણ આવી શકે નહીં. એટલે જીવનમાં માનું આપણે મૂલ્ય સમજીએ અને માને આપણે માન આપવું જોઈએ. તો આ કાવ્યમાં કવિ આપણને કહે છે કે તને ઓળખું છું માં. એ કયું કાવ્ય છે, કયા પ્રકારનું કાવ્ય છે? ઉર્મી ગીત. કયા પ્રકારનું કાવ્ય છે? ઉર્મી ગીત. તો આપણે એનો પ્રકાર કયો છે? ઉર્મી ગીત. તો આ કાવ્યમાં આપણને કવિ શું કહે છે કે આપણે હંમેશા માં છે એ માને મહત્વ આપીને માને સાથે આપણે હંમેશા પ્રેમથી વર્તવું જોઈએ અને એનું મહત્વ જીવનમાં આપણે સમજવું જોઈએ. જ્યારે માં હોય ત્યારે આપણે મહત્વ ના સમજીએ, પણ ના હોય ત્યારે આપણને એને ખૂબ યાદ આવે છે. અને પણ એના ગયા પછી કશું વળતું નથી. હંમેશા માને આપણે જીવનમાં આપણે મહત્વ આપવું જોઈએ. તને ઓળખું છું માં એ ઉર્મી ગીત છે. કવિએ અહીં આગવી શૈલીમાં માતૃ મહિમા ગાયો છે. માતાનો જે મહિમા છે એ અહીંયા આગળ સરસ કવિએ અહીંયા દર્શાવ્યો છે. ગીતનો નાયક અહીં વિનમ્ર ભાવે માતૃ હૃદય માતૃનો સ્વીકાર કરે છે. ગીતના જે નાયક છે માતા પ્રત્યેનો જે ઋણ છે એનો સ્વીકાર કરે છે કે માં છે તો બધું છે. જીવનમાં મુશ્કેલીઓ આવે, પીડા સહન કરવાની આવે, કોઈ સ્વજન ધિક્કારે, કહે છે કે જીવનમાં મુશ્કેલીઓ આવે, દુઃખ સહન કરવાનો આવે, કોઈ આપણને કોઈ સગાવાલા આપણને ધુતકારે, આપણને આપણને ગમે તેમ બોલે, આપણને ઘરે બેસવા ના દે, ત્યારે ઉપેક્ષા કરે, આપણને આપણું ગમે તે અપમાન કરી દે, એવા સંજોગોમાં માતાની મમતા સંતાનને પોતાના પગ પર ઊભા રહેવાનું બળ પૂરું પાડે છે. માં છે એ પોતાના સંતાનને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. પોતાના બાળક હંમેશા આગળ વધે એ માટે હંમેશા એ કાર્યરત રહે છે, હંમેશા કાર્યશીલ રહે છે. મારું બાળક કેમ કરીને આગળ આવે, મારું બાળક કેમ કરીને જીવનમાં પ્રગતિ કરે છે. મારી મમતા સંતાનને પોતાના પગ પર ઊભા બળ પૂરું પાડે છે. માતાના દુખડા ઓવાડામાં આવું અમૃત ભર્યું છે. ટાચકા ફૂટેને પીડા પડવા છૂ થઈ જાય. ગીતમાં અંતમાં ગીતના અંતમાં નાયક બોલી ઉઠે છે. સ્મરણ સ્મરણ તીરથ તારી એમ કરું પરકમમાં. બધા તીર્થોમાં માતાએ જે માતાએ હું પરકમમાં કરું, તારી પ્રદક્ષિણા કરું અને હું મહત્વ જીવનમાં આપું. માતાનું સ્મરણ દ્વારા એની પાવન પરિક્રમા કરાવતું આ ગીત બનાવવા માનવાનું ગમે એવું છે. કહે છે કે માતાનું જે યાદ માતાની યાદ અપાવતું માનવું સ્મરણ કરાવતું આ ગીત છે એ ખરેખર આપણે વારંવાર ગાવાનું અથવા યાદ કરવાનું માણવાનું બહુ ગમે એવું છે. જોઈશું કાવ્ય, આપણે કાવ્યગાન કરશું અને પછી આપણે એને સમજીશું. તમે બધા પુસ્તક ખોલી બેઠો બેસો વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોઈએ. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. સરે અચાનક હોઠેથી બસ એક બેણ તે ખમ્મા, ખમ્મા કહેતા પાપણ પરથી નહીં કરેલા આંસુ. ઘરને ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસુ. મળે લહેર કી હોઉ ભલે હું યોજરતા મારગમાં, તરણા પેટે ચાવે કે હળસે લે કોઈ ફેંકે. પગ ઉપર ઊભો થાઉં ફરી માતારી મમતાના ટેકે. દસે ટેરવા અડે ને પીડા છું થાતી પડભરમાં. ઘરથી જાઓ દૂર છતાં તું હોય આંખની સામે, કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે. સ્મરણ સ્મરણ
तेल तीरस तरी एम करू पर कम्मा तने ओळखू छू मा तने ओळखू छू मा। आ काव्य नो जे छे बाबा कहे छे कि मा तने हूँ ओळखू छू જન્મથી અત્યાર સુધીમાં માતાનું મહત્વ છે હું સમજું છું। પહેલો જે પંક્તિઓ છે એમાં કવિ શું કહે છે આપણને કે તને ઓળખું છું માં સરે અચાનક ઓઢેથી બસ એક વણે તે ખમ્મા ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ ઘરને કોણે એકલ વાયુ વરસે છે ચોમાસું। કવિ એ કહે છે કે માં હું તને ઓળખું છું અચાનક તારા ઓઢેથી જે એક શબ્દ નીકળે છે તે છે ખમ્મા એટલે કે શ્યામ કુશળ માં કહે છે માં તને ઓળખું આગળ કહે છે માં તને હું ઓળખું છું તારા જ્યારે પણ તને હું યાદ કરું છું ત્યારે અચાનક તારા મોઢેથી એક શબ્દ નીકળે છે કે ખમ્મા એટલે કે તું ક્ષમ હંમેશા ક્ષમ કુશળ રહે તું હંમેશા અને કાળ સંભો રહે એમ માં હંમેશા પોતાના બાળક માટે ઈચ્છે છે। મળે લેખી હો ભલે તું ભલે હું લુજરતા અમારકમાં તણા પેટે ચાવે કે હડસેલે કોઈ ફેંકે પગ પર ઉભો થાઉ ફરી તારી મમતાના ટેકે દસે તેરવા અડેને પીડા છૂટાતી પડભરમાં। એમ કવિ કહે છે કે તું ખમ્મા કહે એટલે મારો અર્ધદુઃખ દૂર થઈ જાય છે ને માં કહે છે ખમ્મા તારો અર્ધદુઃખ દૂર થઈ જાય છે બરાબર ને તો કહે છે કે તારી પાપડ પરથી નહીં ખરેલા આંસુ તારે આ પાપડ પર હંમેશા આંસુ હોય છે એ ખરતા ખરેલ જોવા મળતા કહે છે ઘરના ખૂણે તું એકલ ભાઈ હોય ત્યારે તારી મમતા ચોમાસાની ભેટ વરસે છે તું એકલી ઘોડા બેસીને તારું દુઃખ છે રડે છે પણ કોઈ આગળ વ્યક્ત કરતી નથી। મારા જીવનમાં ભલે અનેક સંકટો રૂપી લૂ ઝરતી હોય વેદના સહી પડતી હોય ત્યારે તારી મમતાના વરસાદની લરખીઓ મને મળી જાય છે। હું ગમે દુઃખી હોઉં મારી પર ઘણા સંકટો આવી પડે મુશ્કેલી આવી પડે તો પણ માં તું હંમેશા મારી સાથે હોય છે તારી મમતાનો વરસાદ મારી પર અવિરત વહેતો રહે છે તું મારી પ્રત્યે હંમેશા મમતાથી મારું દુઃખ છે એ દૂર કરી દે છે અને હંમેશા પ્રેમ ભાવ આપે છે। ઘરથી જાઉં દૂર છતાં તો હોય આપની સામે કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે સ્મરણ સ્મરણ તે તિરક તારી એમ કરું પર કમ્મા તને ઓળખું છું માં તને ઓળખું છું માં। કવિ કહે છે કે જો આપણે કહ્યું છે તણાવાળી વાત કરી આપણે કે તણાની પેટે ચાવે કે હડસેલે કોઈ ફેંકે કહે છે કે ઘણા લોકો આપણને તણાની જેમ ઘાસેમ આપણે તણાની જેમ ચાવે અને મને આપણને હડસેલ દે આપણી ઉપેક્ષા કરે આપણને ધિક્કારે ત્યારે કહે છે તારી મમતાના ટેકે જ મને પપ્પો ઉભા રહેવા બળ મળે તારી માં તું મને તારા મમતાના ટેકે જ હું મારા પપ્પો ઉભો રહું છું ઉભો રહેવા મને બળ મળે છે તારી દસે આંગળીના તેરવાનું મને સ્પર્શ થાય છે દસે આંગળીમાં આપણે માં અડકે છે આપણે અને તેરવા આપણે અડકે છે એવું આપણે સ્પર્શ થાય છે ત્યારે એ મારી વેદના પડવા અગસ્ત થાય છે તારી તારા આંગળીઓ સ્પર્શ થાય છે દસે આંગળી તારે મારું અડધું દુઃખ દૂર થઈ જાય છે મારી વેદના મુશ્કેલી મારું દુઃખ થોડી પળોમાં દૂર થઈ જાય છે અદ્રશ થઈ જાય છે। ગળતી જાઓ હું છતાં તું હોય આપની સામે કોણ અભાગી હોય છે માને આમ સદારા પામે સ્મરણ સ્મરણ તે ધીર તારી એમ કરો પરકમમાં તને ઓળખું છું માં કહે છે કે હું ઘરથી ભલે ગમે તેટલો દૂર હોઉં શું કહે છે ઘરથી ગમે તેટલો દૂર હોઉં પણ કહે છે તું હંમેશા આંખ સામે જ હોય છે હવે ગમે તેટલા દૂર જઈએ ઘરથી તો પણ આપણી માં આપણી હંમેશા આપણી હમે સામે હોય છે એવો કોણ અભાગ્ય હશે અભાગ્ય હશે કે જે માને આ તે સદાયના પામતો એવો કોણ અભાગ્ય હશે અભાગ્યો હશે કે જે માને પોતાની સામે ના પામતો પોતાની સામે હંમેશા સદાય માને સામે રાખતો ના હોય સદાય માને માનું જે માને જે મમતા છે એને એને હંમેશા સાથે ના રાખતો હોય મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે મારું માં કે તારું તને યાદ કરું એ મારા માટે તીર્થ સમાન છે એ તીર્થરૂપ છે એટલે સ્મરણરૂપી તીર્થની આ રીતે પરકામાં કરું છું સ્મરણરૂપી જે તીર્થયાત્રાની હું હંમેશા પરકામાં કરું છું હંમેશા હું તારું તને હંમેશા હરફળ યાદ કરું છું અને હંમેશા હું જીવનમાં આગળ સ્થાન આપું છું માં તને ઓળખું છું એ કવિ મારી મમતાની વાત કરે છે કે માં છે બધું છે માં છે જીવનમાં આપણું આપણે ગમે ત્યાં દુઃખી હોઈએ ગમે ત્યાં મુશ્કેલીમાં હોઈએ મામા હંમેશા આપણને જીવનમાં આગળ આવવા પ્રયત્ન કરે હંમેશા આગળ લાવવા પ્રયત્ન કરે છે આપણું પોતે ઘોડા બેસીને જોધા આંસુ રડતી હોય છે પણ આપણે હંમેશા એનો દુઃખનો અણસાર પણ આપણને આવવા દેતી નથી માનો આત્મા અને આપણી માનો વાતો તેરમાં સ્પર્શ થાય છે જાણે કે માં આપણી નજીક હોય આપણી સાથે જ હોય તો આપણને ભાવ પાડે છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે હંમેશા આપણી માનું સન્માન કરવું જોઈએ માન માન
ने हमेशा जीवन में अपने महत्व स्थान आपव जो माँ चलो बधुँ है कवि जो कवि आपने माँ विषय महत्व आ कवि में समझा जैसे मित्रों पीडीएफ ने पीडीएफ आशे तो अरे गुजराती तब ध्यान सीनोवर एड पर लखजो वर्कबुक में मोकली सो अलग पीडीएफ पर तब ध्यान समझी लखशो। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ સમજૂતી આપણે જે જોઈ એ પછી આપણે એ શબ્દ કયા છે એમાં તો કે સરે એટલે નીકળે અથવા સરે પડે, ખમા એટલે ક્ષમ કુશળ રહો, પછી દુઃખ ન થાવો એવો ઉદ્ગાર, ખંભર ખંભા એટલે પવિત્ર જગ્યા જે વ્યક્તિ ચારે બાજુ ગોળ ગોળ ફરવું તે, અને ટેરો એટલે આંગળ્યા છેડાનો ભાગ। આ પ્રમાણે આપણે અહીંયા ગુજરાતીના જે શબ્દો છે એ પણ છે અથવા છે આપણે જોયા। વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે જે અલંકાર કાવ્ય છે એ પૂરું થાય છે, તમે ધ્યાનથી મોકલીશું પીડીએફ લખશો અને બાકીનું તમે ફેસબુકમાં પણ મોકલીશું લખજો। થેન્ક યુ।